ઉના તરફ જતા ફોર ટ્રેક હાઈવેનું છેલ્લા દસેક વર્ષથી કામ ચાલી રહ્યું છે પરંતુ દસ વર્ષ થવા છતાં હજી પણ આ નેશનલ હાઈવે ફોરટ્રેક તૈયાર થયો નથી હાઈવેમાં અનેક જગ્યા ડાયવર્ઝન આપવામાં આવેલા છે બીજી તરફ કોડીનાર નજીકના ડોળાસા ગામમાં અંદાજે બે કિલોમીટરના રોડમાં સીઝનનો પહેલો વરસાદ થતાં જ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે લોકો ત્રાહીમાં ફુકારી ઉઠ્યા છે રોડ એટલો બિસ્માર છે કે મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે અને જેના કારણે સ્થાનિક મુસાફરો અને રાહદારીઓની મુશ્કેલી વધે છે ડોળાસા ગામની અંદરના બે કિલોમીટરના રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે સમજવું પણ મુશ્કેલી ભર્યું છે સ્થાનિકોને રાહદારીઓની માંગ છે કે આ રોડને રિપેર કરી અને સિમેન્ટ રોડ બનાવવામાં આવે જેથી લોકોની સમસ્યા હલ થઈ શકે તો તો ખરા રોડ આમાં માણસોને નીકળવું કઈ રીતે આ ગોટને ગોઠને ખાડા આ વાહનવાળા આવે તો દોઢ ટકા મારી નાખે પાણીમાં પસાડી દે કાયમી એક બે ને અમારે અહીં ઉભા કરવા પડી ગયું છે આ થાય કે હું કરવું કે અમાર રોડ બંધ કરવો વજનદાર વાહનો અવારનવાર ચાલુ જ રહે છે જેને હિસાબે આ રોડ નથી અત્યારે એક એક ખાડા પડી ગયા છે આ રોડની બે કિલોમીટર ની સ્થિતિ આ છે પરિસ્થિતિ એકદમ ખરાબ છે ગોથન સુધીના ખાડા પડી ગયા છે વાહન હલાવવા એ અઘરી વસ્તુ છે એને હિસાબે ટ્રાફિક પણ થઈ ગયા છે અને પાણીપાખા રોડ ઉપર ભરાય છે એના હિસાબે ગંદકી પણ વધે વધારે છે

કબ્સ રેલિંગ બીમ કોલમ અને સ્લેબ બોટમમાં સ્પેલિંગ જેવી માઇનોર ક્ષતિઓ જોવા મળી રહી છે જરૂરિયાત મુજબ રિપેરિંગ તેમજ રિનોવેશનની કામગીરી થશે અમદાવાદ શહેરમાં કુલ અઠ્યાસી બ્રિજ આવેલા છે પંકજેમ પટેલ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા જીઓ ડિઝાઇન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ કન્સલ્ટિંગ એજન્સીએ કુલ ઓગણા સિત્તેર બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું અમદાવાદ શહેરના સાબરમતી નદીના પશ્ચિમ ભાગમાં કરવામાં આવેલા બત્રીસ બ્રિજ માટે પણ જરૂરિયાત મુજબ રિપેરીંગની કામગીરી માટે અલગથી ટેન્ડર મંગાવેલા છે ઇન્સ્પેક્શન જીઓ બે નિમણૂક આર એન્ડ બીની ગાઈડલાઈન પ્રમાણે એ બે ઇન્સ્પેક્શન કરેલું એનો રિપોર્ટ આવ્યો એમાં નદીની પૂર્વ બાજુ સાડત્રીસ બ્રિજ અને પશ્ચિમ બાજુ બત્રીસ બ્રિજ એમાં નદીની સાડત્રીસ બાજુનું ટેન્ડર પડી ગયું ટેન્ડર મંજૂર બી થઈ ગયું અને એનું સ્પેસિફિકેશન બી રિપેરિંગના આવી ગયા અમદાવાદના પૂર્વ વિસ્તારના સાડત્રીસ બ્રિજ એવા છે કે જે બ્રિજ છે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે આ એક અહેવાલ છે તે બહાર આવ્યો છે મહાનગરપાલિકાના રોડ એન્ડ બિલિંગ વિભાગની અંદર જે રીતે મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે મહાનગરપાલિકાના અંડર આવતા જેટલા પણ ઓવર બ્રિજો હોય કે પછી અંડરપાસ હોય એ તમામનું જે કહે છે ચેકિંગ કરવાનું રહેશે તેને લઈને જ અંતર્ગત જ ચેકિંગ હાથ ધરાયું છે ને તેની અંદર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાત દિવસ બ્રિજ એવા છે કે જે બ્રિજ ક્યાંક ને ક્યાંક સમયે ક્યાંક ને ક્યાંક તેને સમારકામની જરૂર છે તેના મેન્ટેનન્સની જરૂર છે તે કાં અહેવાલ છે રિપોર્ટ છે તે પ્રસારિત થયો છે ચોક્કસ માની શકાય કે અમદાવાદના પૂર્વ વિસ્તારના સાડા દ્રીસ એવા છે કે હજુ પણ તે રિપેરિંગ કામ છે તે માંગી રહ્યું છે કેમેરામેન સૈનિક મહેતા અમદાવાદમાં ચોમાસાનો વરસાદી માહોલ ચાલી રહ્યો છે જેને લઈને ભાવનગર શહેરમાં ઝાડા ઉલટીના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં બે મહિનામાં ઝાડા ઉલટીના પંદરસો દર્દીઓનો વધારો થયો છે જ્યારે ત્રણ મહિનામાં તાવના સત્તરસો દર્દીઓ નોંધાયા છે શરદી ઉધરસના પણ કેસીસ નોંધાઈ રહ્યા છે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં જ ઝાડા ઉલટીના ત્રણસો પિસ્તાલીસ કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે સ્થાનિક ડોક્ટરોના જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં લોકો

જેમાં મુખ્ય કારણ પાણીનો જે ગંદુ પાણી વરસાદનું પાણી મિક્સ વાપરતા હોય છે લોકો અને લોકોના ઘરની આજુબાજુ જે ગંદકી હોય છે જે જેના કારણે આ રોગો વધતા હોય છે છે અહીંથી પણ તમારા એરિયામાં જ્યાં પાણી ત્યાં અમે દવાનો છંટકાવ કરી જશું એ સિવાય આ પાણીમાં ગટરનું પાણી ભળી જતું હોય છે પીવાના પાણીમાં તો ઝાડા ઉલટીના ને એવા કેસોમાં એવા એવા કેસો પણ આવતા હોય છે તો જો તમારા તમને એવા કેસો આજુબાજુમાં કે તમારા ઘરમાં જોવા મળે તો તાત્કાલિક તમે

અને જેના કારણે આ ભાવ વધારો અટક્યો છે સાબરડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં કરવી જોઈએ એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી એના માટે આ ભાવ અટક્યો છે તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને

ભાગવડા વિસ્તારમાં આ મહાકાય વૃક્ષ ધરાશાયી થયાના આ દ્રશ્યો સામે આવે છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં આ વૃક્ષની ડાળીઓ આ મકાન ઉપર પડી છે અને જેના કારણે મકાને નુકસાન થયું છે પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી જિલ્લાઓમાં મહેર જોવા મળી રહી છે પરંતુ પાટણ જિલ્લામાં હજી પણ મેઘરાજા મન મનમૂકીને વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકામાં કાગડોળે મેઘરાજાની રાહ જોવામાં આવી રહી છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજી સુધી વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ જો મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મૂકીને વરસતા નથી ખેડૂતોમાં ખેડતુના મનમાં દુષ્કાળની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે હેક્ટર દીઠ વાવેતરમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે જો આગામી ચારથી પાંચ દિવસમાં આ વરસાદ ન આવ્યો તો ખેડૂતોને કરેલો તમામ ખર્ચો માથે પડે તેવી ભીતિ છે બધા પાકનું નુકસાન જ છે વરસાદ છે નિંબુ વરસ અને હજુ જો પોચ દિવસ ખેંચ ખેંચાય વરસાદ તો બાદરીને બધું સુકાઈ જાય એમ છે ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઈઓ અમને આ હાથ ના થાય તો બધી વાત હેત છે વામણી લાયક વરસાદ અમે સમી રાજનપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે 20% વાવેતર છે પણ વાવેતર રહેવાનું નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાઈ છે નહીં જો વરસાદ વાદળ થાય છાટા આવી રે જાય જો વરસાદ બાપોજી થાય તો તો આ ખેડૂત બચી એક છે ન કે મોટો દુષ્કાળ છે ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે જુવાર ગુવાર અડદ પણ જો હવે વરસાદ ન થાય તો બધો બધોય પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે તો ખેડૂતોને લગભગ એકટરે પચ્તર હજારનો ખર્ચો કરી અને આ ભાવના બિયારણો વાવ્યા છે સત્વરે વરસાદ થાય તો બરાબર છે કે કોઈ આ પાણીનો વિકલ્પ નથી વરસાદી માહોલ જામ્યો છે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે પરંતુ કચ્છ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે કચ્છ જિલ્લામાં હાલ માત્ર ત્રીસ ટકા જેટલી જ વાવણી થઈ છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે જિલ્લામાં માત્ર પચીસથી ત્રીસ ટકા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અત્યારે કચ્છમાં વરસાદ ખરેખર જે લાવણી વાવણી લાયક વરસાદ બિલકુલ જેને કહેવાય નથી પડ્યો ખરેખર સત્રાચાર વરસાદ કહેવાય જેને કે ચારે દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવણી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો આઠાડ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે પણ સેન્ટ્રલ એરિયા ભુજ તાલુકો અંજાર તાલુકો કે આ વચના વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો છે ઓછો ને રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામે વરસાદથી હાલત લોકોની કફોડી બની છે છત્રાસા ગામે પહેલા સાતથી આઠ ઇંચ વરસાદમાં ખેડૂતોનું વાવેતર સદંતર ધોવાઈ ગયું કપાસ એરંડા મગફળી જેવા પાકો ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની અંદાજે છસ્સોથી સાતસો વીગા જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે તો સાથે જ ગામના રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે ખાસ કરીને ગામમાં સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ જતાં ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે છત્રાસા ગામનો કોઝવે ધોવાઈ જતાં ગામલોકો લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે અને જેને લઈને ગામ લોકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાઓનો સમારકામ કરવામાં આવે સાથે જ ખેતીમાં થયેલી નુકસાનીનો તે જોવાનું રહેશે તે 2 કલાકની અંદર જે 7 થી 8 જેવો વરસાદ એને કારણે ખેતરો ધોવાઈ ગયા અને તમામ માટી અને પાક પણ નિષ્ફળ ગયો જે વાવેતર કરેલું હતું કપાસનું સોયાબીન મગફળી જેવો વાવેતરો બધાય સંપૂર્ણપણે પણ નિષ્ફળ વયા ગયા ધોવાય રસ્તા પણ ખરાબ છે ઓજવે પારા બધું તૂટી ગયું અમારી માંગ છે કે વેરામ મેલી તકે સર્વે કરે તંત્ર દ્વારા જે તે સંબંધિત અધિકારીઓ અને આનું જે કઈ વર્તર છે ન ચૂકવે ડુંગરી ઝાપોદર નરડી માણાવદર બાટવા ન્યાનું બધે છત્રાસાનું હટાણું છે આ રોડ અત્યારે દોઢ મહિનાથી બંધ છે પાણી હાથ આઠે જ વરસાદ થઈ ગયો લાખો રોડ ધોવાઈ ગયો છે ખેતરો અમારા ધોવાઈ ગયા છે અને જમીન ધોવાઈ ગઈ છે અમારા આ આવડવા નાલું ધોવાઈ ગયું છે સમજ્યા પણ રસ્તો સહી ધોવાઈ ગયો છે જે રીતે મેઘરાજાએ એ કરી દીધી જે તોફાની બેટિંગ કરી દીધી એટલે વાત કરી કે સૌરાષ્ટ્ર અંદર જે રીતે વરસાદ વસ્યો હતો ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ થતો નદી નરાઓ છે તે અત્યારે ઓવરફ્લો થઈ ગયા તેની વાત કરી ધોરાઈ તાલુકાના છત્રાસા ગામની છત્રાસા ગામને સીધા આપણે દ્રશ્ય બતાવી કે આ ચેક ડેમના ના છે જે રીતે સાત ઇંચ વરસાદ પડ્યો હતો તેને લઈને ચેક ડેમ છે તેના ઉપરથી પાણી વહેતો હતો અને પાણીના ફોર્સ લઈને ધોવાણ થઈ ગયો બિસ્માર હાલતમાં છે ખેડૂત પોતાના ખેતરમાં નથી જઈ શકતો શમશાન જવા માટેનું માત્ર એક પ્રથમ રસ્તો ત્યાંથી જવા માટે શમશાન જવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડે હજારો વીઘા ખેતર છે ખેતર ધોવાણ થઈ ગયો હતો જે રીતે વરસાદ તેને લઈને પૂર્વ કોચની તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે પૂર્વ કોચ અંશુમન ગાયકવાડ તબિયત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે કેન્સર જેવી ગંભીર બીમારીથી અનશ્રુમન ગાયકવાડ પીડાઈ રહ્યા છે થોડા સમય પહેલા જ લંડનમાં તેઓએ સારવાર કરાવી હતી તબિયત વધુ લથડતા ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે દેશમાં ગુજરાતી યુવકને બંધક બનાવાયોનો દાવો કરવામાં આવી રહ્યો છે રાજકોટના યુવકના પરિવારજનોએ આ દાવો કર્યો છે દક્ષિણ આફ્રિકાના કિન્સામાં યુવકને મહિનાથી બંધક બનાવવામાં આવ્યો છે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે પરિવાર પાસે બાવીસ લાખની માંગણી કરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતા જય દિનેશભાઈ કાર્યા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટના યુવકના પરિવારજનોનો આ મોટો આક્ષેપ સામે આવ્યો છે મહિનાથી યુવકને બંધક બનાવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે બાવીસ લાખની માંગણી કરવામાં આવી હોવાનો પણ પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે ઘટનાનો આ વીડિયો પણ સામે આવ્યો છે બંધક બનાવ્યાનો આ વિડિયો સામે આવ્યો છે